સો હાય ફ્રેન્ડ્સ આજનો વળીનો ટોપિક છે એમાં આપણે એ જોવાના છીએ કે સરકારનો આદેશ એ આપવામાં આવ્યો છે કોલેજોને કે જે પણ પેન્ડિંગ ચિશોડીથી રહી ગઈ હોય એનો નિકાલ કરી નાખે અથવા ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ જે પણ પેન્ડિંગ સ્કોલરશિપ રહી ગઈ હોય તો એનો નિકાલ કરી નાખે કારણ કે જાન્યુઆરી મહિનામાં જ જે સ્કોલરશિપ પેન્ડિંગ છે એનું ચૂકવણું છે તે કરવાનું છે એટલે કે જે પણ ભાઈઓ બહેનોની સ્કોલરશિપ બાકી હોય તો તમામ વિદ્યાર્થીઓને જાન્યુઆરી બે હજાર મહિનામાં એટલે કે આ મહિનાની અંદર જ સ્કોલરશિપ છે તે મળી જશે જે બીજા અન્ય કારણોસર જો તમારી સ્કોલરશિપ પેન્ડિંગ રહી જાય તો એ એક અપવાદ છે બાકી સરકારે આદેશ કરી દીધો છે કે જાન્યુઆરી બે હજાર તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તે જમા કરાવી દેવામાં આવશે મેં ઓલરેડી એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ઉપર વિડીયો બનાવેલો છે આ વિડીયોમાં હું જે પણ અપડેટ આપીશ એ પીએમ યસએફસી સ્કોલરશિપ માટે છે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ તો એના જે વિડીયો અપલોડ છે એ વિડીયો જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પીએમ યસસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓબીસી ઇબીસી એન્ડ ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓની જે પણ અરજીઓ પેન્ડિંગ છે એ મોકલી દેવા માટે કોલેજોને કહેવામાં આવ્યું છે આ ઉપરાંત પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નોટિફિકેશન છે જૂનાગઢ જિલ્લા માટેની છે પરંતુ અહીંયા તમે નીચે જોઈ શકો છો એ ખાસ પોઈન્ટ છે કે સરકાર શ્રીની સૂચના હોય કે તમામ અરજીઓની ચૂકવણું જાન્યુઆરી બે હજાર ચોવીસ માસમાં કરવાનું છે એટલે કે સરકાર દ્વારા આમ એ આદેશ આપવામાં આવ્યો છે તમામ કોલેજોને કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તમામ સ્કોલરશિપ છે જમા કરી દેવામાં આવશે જેથી કોલેજ કક્ષાએથી સમયસર અત્રે વિદ્યાર્થી અરજી મોકલવામાં વિલંબ થઈ રહ્યો છે એટલે કે કોલેજો તરફથી તમારી જે સ્કોલરશીપની અરજી છે હજુ સુધી ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કે ગુજરાત લેવલ ઉપર હજુ સુધી મોકલવામાં આવી નથી વિગતવાર અહીંયા તમે જોશો તો અનુએ જણાવું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પીએમ યસોસી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓબીસી ઇબીસી અને ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરે છે ત્યારબાદ કોલેજ કક્ષાએથી વિદ્યાર્થીઓની અરજીઓને મંજૂર કરી પ્રિન્સિપલ દ્વારા ઓટીપી દ્વારા જિલ્લા કક્ષાએ ઓનલાઈન અરજીઓ મોકલી આપવાની હોય છે એટલે કે તમારું તમને મેં જે સ્ટેટસ માટેની વિડીયો બનાવ્યું હતું એમાં સમજાવ્યું હતું એ મુજબ તમારું સ્ટેટ સ્ટેટસ છે તમારે ચેક કરતો રહેવાનું છે એમાં મેં તમને સ્ટેટસ સમજાવ્યા એ તમારે ખાસ સમજી લેવાનું છે તમને રિસવડ બાય પ્રિન્સિપાલ જોવા મળતી હોય ત્યાર પછી અરજી તમારે આગળ ન જતી હોય તો તમારે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર મોકલવામાં આવી નથી તો એ વિડીયો પણ તમે જોઈ લેજો એટલે તમે સમજી જશો તો જૂનાગઢ જિલ્લામાં કુલ ત્રેવીસ હજાર છસોને અડતાલીસ અરજીઓ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજને સબમિટ કરાવેલ છે પરંતુ કોલેજ કક્ષાએ નવ હજાર બસો ને અરજીઓ છે પેન્ડિંગ છે તો આમાં તમારી અરજી પેન્ડિંગ છે કે નહીં ઓ બીસી ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો તમારું સ્ટેટસ છે તમારે ચેક કરવાનું છે જે મેં સ્ટેટસનો વિડીયો બનાવો એમાં તમે જોઈ લેજો તમારું સ્ટેટસ છે કોલેજ કક્ષાએ પેન્ડિંગ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે કારણ કે જેથી કરીને કોલેજમાં તમે કહી શકો કે સર મારું સ્ટેટસ ઓકે છે મેં સ્કોલરશિપનું ફોર્મ ભરેલું છે પરંતુ ડિસ્ટ્રિક્ટ લેવલ પર પહોંચ્યું નથી તો આ જૂનાગઢ જિલ્લામાં નવ હજાર બસો ને સાસાઠ અરજી મંજૂર કરવા તથા જિલ્લા કક્ષાએ સેન્ટર કરવા માટે પડતર છે એટલે કે કોલેજ કક્ષાએ પેન્ડિંગ છે ત્યાંથી એનું અરજીનું કામ થયું નથી એટલે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યું નથી આથી સરકારની સૂચના હોય કે તમામ અરજીઓની ચૂકવણી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કરવાનું છે તેથી કોલેજ કક્ષાએથી સમયસર અરજીનો નિકાલ છે તે કરવામાં આવે આપના કાર્યક્ષેત્રમાં આવતી તમામ કોલેજો એટલે કે આ જૂનાગઢ માટેનું છે તો મેં જે બીજા યુનિવર્સિટી છે રાજકોટનો અમદાવાદનું એના પર પણ ઓલરેડી વિડીયો બનાવેલો છે તો તમારે જે યુનિવર્સિટી લાગતો એ મુજબ તમારે વિડીયો જોવાનું રાખવું તો તમામ કોલેજના આચાર્યોને સૂચના આપવામાં આવશે કે પડતર વિદ્યાર્થીઓને અરજો જિલ્લા કક્ષાએ તાત્કાલિક મોકલવામાં આવે અને વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ આપી શકાય તે બાબતે યોગ્ય કરતા કોલેજ કક્ષાને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે તો જો પણ તમારે પણ સ્કોલરશિપ પેન્ડિંગ રહી ગઈ હોય તમે સ્ટેટસ ચેક કરતા હોય અને તમારા રિચર્ડ બાય પ્રિન્સિપલથી આગળ તમારી અરજી છે ન ગઈ હોય અને તમે જૂનાગઢ જિલ્લામાં આવતા હોય તો તમારી અરજીનું તમારો સ્ટેટસ ચેક કરીને ત્યાર પછી તમે કોલેજનો સંપર્ક કરી શકો છો કારણ કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે જમા કરવામાં આવશે જેથી તમારે સ્ટેટસ છે ચેક કરી લેવાનું છે સ્ટેટસ માટેની વિડીયો મેં બનાવેલો છે એ મુજબ તમે જોઈ લોજો કે તમારી અરજીનું કામ છે ક્યાં પહોંચ્યું છે આગળ બીજી કોઈ પણ ડિસ્ટ્રિક માટે કે પણ યુનિવર્સિટીનો અપડેટ આવશે તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં હું અપડેટ આપતો રહીશ તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને યુટ્યુબમાં પણ હજુ સુધી સબ્સ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઇબે કરી લેજો જેથી કરીને આવી તમામ અપડેટ તમને મળતી રહે